વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો આ પણ એક નીતિ છે બેની લડાઈમાં કોણ ભાવે છે તીજો અંગ્રેજોએ આ મિતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો સર એ કેવી રીતે જયે સવાલ કર્યો વર્ગ શિક્ષકે કહ્યું કે સારું ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું તો વિદ્યાર્થી સમય હતો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા જય બે બિલાડી અને વંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા બાજુમાં બેઠેલા એમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો આ પણ એક શું કહી શકાય નીતિ બે ની લડાઈમાં કોણ ફાવે છે તીજો અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો સર એ કેવી રીતે જઈએ સવાલ કરે છે વર્ગ શિક્ષકે કહ્યું કે સારું ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજા ઉપર પોતાની હુકુમત સ્થાપી હતી તે અંગે આપણે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો અઢારમી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક સ્થિતિ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા શરૂઆતમાં અંગ્રેજોના ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે મૂળ તો તેમને તેમના વ્યાપાર વધારવો હતો આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી તો વિદ્યાર્થી મિત્રો અઢારમી સદીના અંતમાં એટલે કે આખરમાં ભારતમાં રાજનૈતિક સ્થિતિ જ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા ધીમે ધીમે ઉભરવા લાગ્યા હતા શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વેપાર કરવા માટે જ આવ્યા હતા શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે મૂળ તો તેમને તેમના વ્યાપાર વધારવાનો હતો આથી તેમણે સરળતા માટે રાજકીય વગ વધારવા માટે તેમણે એક અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી તો વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ એકની તમે તસવીર નિહાળી શકો છો જે અંગ્રેજ શાસન દર્શાવેલ અંગ્રેજ શાસનનો નકશો દર્શાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો પિંક કલર દર્શાવે છે ઓગણીસો આઠમાં અહીંયા લેવેન્ડર કલર ઈસવીસન સત્તરસો અઠ્ઠાણું માં ગ્રીન કલર દર્શાવે છે ઈસવીસન અઢારસો પાંચમાં અને યલ્લો કલર ઈસવીસન અઢારસો પાંત્રીસ અઢારસો છપ્પન સુધીનો સમય વિદ્યાર્થી મિત્રો તમે આ ચાર પોઈન્ટ એકની અંગ્રેજ શાસનની નીતિનો તમે શું અંગ્રેજ શાસન તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો વેલેસ લેની વિસ્તાર યોજના વેલેસલેની વિસ્તાર યોજના વિશે આપણે જોશું તો વેલેસની ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલૅસલીએ એક યોજના બનાવી છે કઈ યોજના કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો સહકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યોમાં એક લશ્કર રાખવું પડ્યું સૈન્યોનો ખર્ચ જે તે દેશી રાજ્યો ઉપાડવા પડ્યો આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો આમાં અંગ્રેજનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સૂચવાતા સામે પક્ષે દેશી રાજ્યોના અંગ્રેજી સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં વેલસલીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા જેમાં નિઝામ મૈસૂર એટલે કે વેલસલીની વિસ્તાર યોજનામાં આપણે જોશું કે વેલસની ના ગવર્નર કોણ છે જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે શું થઈ હતી હરીફાઈ ભારતમાં ફ્રેન્ચો તાકરવાત બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેરેસલીએ એક યોજના બનાવી છે ને શું કહેવામાં આવે છે સહકારી યોજના કહેવામાં આવે છે આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યોમાં એક લશ્કર રાખવું પડતું સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો હતો આ સાથે દરેક દેશી રાજ્યમાં અંગ્રેજ પ્રતિનિધિ રહેતો આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા હતા સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં વેલેસ સહકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા હતા જેમાં મિઝામ મૈસૂર અરોધ્યા ગાયકવાડ મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે તો દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી શરૂઆતમાં રાજ્યોને સલામતી તેમજ મદદ દેખાડી હતી પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તેઓ ગુલામીનો જ અનુભવ કરાવતી હતી વેલસલીની આ વિસ્તાર યોજના સહકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું હતું હૈદરાબાદ રાજ્યનો નિજામ બન્યો પછી મૈસુર અને અયોધ્યા બન્યા તંચોર અને કર્ણાટકમાં પણ આવા ચાલ થયા મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડાઓ થવા માંડ્યા હતા તેમને પણ સહકારી યોજનાનો ભોગ બન્યા એટલે કે વેલસલીનો આ જે વિસ્તાર આવેલો છે યોજના સહકારી યોજનાનો પ્રથમ શિકાર કોણ બન્યું હતું હૈદરાબાદ ત્યારબાદ મૈસૂર અને અયોધ્યા બન્યા હતા તાંચોર અને કર્ણાટકમાં પણ જ હાલ રહ્યા હતા મરાઠા સરદારોમાં અંદરો અંદરો ઝઘડા શરૂ થઈ ગયા હતા તેમની પણ સહકારી યોજનાનો ભોગ બન્યા હતા તો મરાઠાઓ સાથે લડાઈ કરીને નિજામને ભારે ખુવારી વેઠવી પડી હતી આથી તેમણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું નાના ફાળન વિસના અવસાનથી મરાઠા સંધો વચ્ચે ઝઘડા થયા એક પછી એક મરાઠા રાજ્યો એકબીજાથી ભાગલા પાડો તેમજ રાજ કરો એટલે કે ડિવાઈડ એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા અયોધ્યા ગોરખપુર તાંજોર કર્ણાટક ફરૂખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા હતા આમ સાત વર્ષના ગાળામાં વેલસલીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી હતી એટલે કે મરાઠા મરાઠાઓ સાથે તેમણે શું કરી હતી લડાઈ કરીને નીચાવને ભારે ખુવારી વેઠવી પડી હતી આથી તેમણે સૌથી પહેલાં આ યોજનાઓ કોણે સ્વીકારી લીધી તેમજ સી ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હકુમતમાં આવી ચૂક્યું હતું નાના ફળવિન્સના અવસાનથી મરાઠા સંધો વચ્ચે પણ ઝઘડાઓ શરૂ થયા એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો એટલે કે રાજ કરો તેમજ ડિવાઇન એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા હતા અયોધ્યા ગોરખપુર તાંચોર કર્ણાટક ફરુકાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કરવામાં આવ્યા હતા આમ સાત વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી લીધો હતો અને અંગ્રેજ સત્તાના આ યોજના દ્વારા શું બનાવ્યા હતા સર્વોપરી બનાવી લીધા હતા તો વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ બે વેલેસલીનું લડાઈનું તમે શું જોઈ શકો છો દ્રશ્ય જોઈ શકો છો અને ચાર પોઈન્ટ ત્રણની તમે તસવીર જોઈ શકો છો જે વેલેસલીની તસવીર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ ત્રણની તસવીર જોઈ લીધી તો હવે આપણે જોશું ચાર પોઈન્ટ ચારની તસવીર સહકારી યોજના સ્વીકારનાર રાજ્યો આપણે જોવાના છે તો ચાર પોઈન્ટ ચારમાં સહકારી યોજના સ્વીકારનાર રાજ્યો અહીંયા આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં જોશું કે એમાં ગ્વાલિયર સિંધી લખનઉ અયોધ્યા ઇન્દોર નાગપુર હૈદરાબાદ પુણે પેશવા વગેરે આ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો ચાર પોઈન્ટ ચારનો જે નકશો આપેલો છે એમાં સરકારી યોજના સ્વીકારનારના રાજ્યો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો બ્રિટિશરોએ સમગ્ર ભારતમાં કઈ રીતે ફેલાવો થયો એ અંગે આપણે આગળ માહિતી મેળવીશું વેલસલીનો વિસ્તાર યોજનાનો ભોગ કોણ કોણ બન્યું છે મૈસૂર નિઝામ મરાઠા સરદારો વગેરે બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા શીખ મહારાજા રણજીત સિંહ સાથે તેમણે મિત્રતા બાંધી એટલે કે વેલસલીના વિસ્તાર યોજનાનો ભોગ કોણ કોણ બન્યું છે મૈસૂર નિઝામ અને મરાઠા અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ ધીમે ધીમે વધે છે અને નેપાળમાં ભય જણાતા તેમની સાથે તેઓ મિત્રતા બાંધી લે છે અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા શીખ મહારાજા કોણ છે રણજીત સિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી છે સિંધમાં પણ સત્તા સ્થાપી શીખોની વધતી છતી તાકાત જોઈએ ને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી પણ જ્યાં સુધી પંજાબમાં રણજીત સિંહનું એટલે કે મહારાજા કોણ છે રણજીત સિંહ સાથે તેઓ મિત્રતા કરે છે અફઘાનના વિગ્રહમાં જીત પ્રાપ્ત કરે છે અને સિંધમાં પણ તેઓ સત્તા સ્થાપી શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની એટલે કે લઈ લેવાની કોશિશ કરી પણ જ્યાં સુધી પંજાબમાં રણજીત સિંહનું રાજ્ય રહેશે ત્યાં સુધી રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ નહોતી આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજયો મેળવ્યા હતા તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા તેમણે તક મળી હાર્ડિશ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેમણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમમાં તેમને સફળતા મળી નહોતી આથી મહારાજા રણજીતસિંહ સાથે તેઓ શું કરે છે દોસ્તી કરી લે છે રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અપસરોની મદદથી મજબૂત સેના પણ ઊભી કરી હતી આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર તેમણે વિજયો પ્રાપ્ત કર્યા તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી ચૂકી હતી રણજીતસિંહ જીવ્યા તો ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા નહોતા હવે તેમણે તક મળી કે હાર્ડિસ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેમણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું તો વિદ્યાર્થી મિત્રો વિચારો અંગ્રેજોએ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી શા માટે શીખ સામ્રાજ્યના અખબારના પ્રદેશો ઉપર અંગ્રેજો સત્તા કેમ સ્થાપવી પડી અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ રહ્યા તેના કારણો વિશે વિચારો અને આપણે ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ઢે લાઉસી અને એમની ખાલસા નીતિ

અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું આ એક ષડયંત્ર પણ કહી શકાય છે ભારતીય શાસકો તેમાં ફસાઈ ચૂક્યા હતા અંગ્રેજોને બહાનું મળી ગયું હતું રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા પછી બ્રહ્મદેશ હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેમનું રાજ્ય ખાલસા કરવામાં આવતું આવી રીતે સતારા ઝાંસી નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ઢેલ હાઉસીની ખાલસા નીતિ એટલે કે વેલસલીનો વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની આ યોજના હતી તો કઈ યોજના હતી ખાલસા નીતિ એ સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા અને રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિન જવાબદાર બન્યા તેમનો વહીવટ ધીરે ધીરે શું થયો હતો કથળી ચૂક્યો હતો રાજાના આવા વલણને કારણે રાજ વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ઊભી થઈ હતી અંગ્રેજ નીતિનો આ પરિણામ હતું આ એક શું કહી શકાય છે તો ષડયંત્ર ભારતીય શાસકો તેમાં ફસાઈ ચૂક્યા હતા અંગ્રેજોને બહાનું મળી ચૂક્યું હતું રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું વારવા લાગ્યા હતા એટલે કે દખલગીરી કરવા લાગ્યા હતા શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને શું કર્યા હતા ખાલસા કર્યા હતા પછી બ્રહ્મદેશ એટલે કે જે શું કહી શકાય છે હાલનું મ્યાન માર અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય શું કરવામાં આવતું ખાલસા કરવામાં આવતું આવી રીતે કેટલા રાજ્યો છે તો ત્રણ જેમાં કયા કયા છે સતારા ચાશી અને નાગપુર રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં વધુ ઉપજ આવતા પ્રદેશો જેવા કે ચા કોફી પ્રદેશો કપાસના પ્રદેશો હસ્તગત કરીને ગોરા વેપારીઓ કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ઢેલ આવસીને આશય હતો બ્રિટિશ સામ્રાજ્યને ઢળ બનાવવા તેમજ શાસનની સવલત માટે ઢેલ આવુસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા તેમના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ઈસવીસન અઢારસો ત્રેપનમાં આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ હતી આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો હતો ઢેલ આવુસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃ વિવાહ ધારો પસાર કર્યા હતા તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતના પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ કઈ કઈ છે મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા ખાતે શરૂ થઈ હતી આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર તેમજ વહીવટની સરળતા માટે હતા જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો પરંતુ આમ પ્રજાએ ઘણું ભોગવવું પડ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો કયા કયા છે તો ચા કોફીના પ્રદેશો કપાસનો પ્રદેશ અને હસ્તગત કરીને એટલે કે તેમના હસ્તક એટલે કે તેમના હસ્તક હેઠળ લઈ લે છે અને ઘોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ઢેલ આશય હતો બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા તેમજ શાસનની સવલતને ઢેલ ભારતમાં કેટલાક સુધારાઓ પણ કર્યા હતા તેમના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ લા આ તમે લાઇન કરી શકો છો આ પ્રશ્ન તમને એક વાક્યનો પૂછાઈ શકે છે એટલે કે કોના શાસનકાળ દરમિયાન મુંબઈ અને થાણા વચ્ચેની સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તો કોના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થી મિત્રો તો ડેલ હાઉસીના શાસનકાળ

પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ તો કઈ કઈ છે મુંબઈ ચેન્નાઈ અને કોલકાત્તા સાથે ખાતે શરૂઆત થઈ હતી આમ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો હતો પરંતુ આમ પ્રજાને ઘણું એવું સહન કરવું પડ્યું હતું એટલે કે ભોગવવું પડ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો ખાલસા નીતિ અને સહકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી હતી આમ કેવું બન્યું હશે અઢારસો સત્તારમાં બ્રિટિશરોના વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે તમે વાંચો છો હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ભારેલો અગ્નિપ્રજાનો અ સંતોષ તો સહકારી યોજના પછી ડેલ હાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળબડાટ મચાવી દીધો હતો પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો હતો તમે ક્રાંતિ અને મગલ પાંડે ફિલ્મો જોઈ હશે ના જોઈ હોય તો મેળવીને જોશો આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોડો વિંચાતો હતો તેમાં ડેલ હાઉસે કરેલા સુધારાને લીધે બળતામાં ઘી હોમાયું રેલવે અને ટા ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી લોકોમાં અસંતોષની આગ હવે અગજવાળાઓ ભડકવાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી આ અસંતોષ એટલે અઢારસો સત્તાવનનું સ્વાતંત્ર સંગ્રામ તો વિદ્યાર્થી મિત્રો ભારેલો અગ્નિ તેમજ પ્રજાનો અસંતોષ એટલે કે પ્રજામાં શું હતો અસંતોષ ઊભો થયો હતો સહકારી યોજના પછી ઢેલ હંસીના ખાલસાવાદી આ જે નીતિ હતી એમણે આખા દેશમાં શું મચાવી રાખ્યું હતું ખળભળ મચાવી નાખી હતી પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષકાર ધીમે ધીમે બહાર આવવા લાગ્યો હતો જેની ક્રાંતિ અને મગલ પાંડે ફિલ્મ તમે જોઈ હશો અને વિદ્યાર્થી મિત્રો આપણે ન હોય તો એ મેળવીને જોઈ લેશો આ સમયે લોકો ઉપર અંગ્રેજી દમનનો આ જે નીતિ છે એમનો કોરોડો વીંછાતો હતો તેમાં ડેલહાઉસે કરેલા સુધારાના લીધે બળતામાં શું અમાયું છે ઘી રેલવે અને ટા ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ધીમે ધીમે શું થવા માંડી હતી અંદરો અંદર ખૂચવા લાગી હતી જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો શું કરી રહ્યા છે ધીમે ધીમે નાશ કરી રહ્યા છે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી લોકોમાં અસંતોષની આગ હવે શું થઈ હતી અગંજવાળા રૂપે સામે આવી હતી ફડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી આ અસંતોષ એટલે શું છે અઢારસો સત્તાવનનું સ્વાતંત્ર્ય સંગ્રામ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચાર આપણું અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારે પ્રશ્ન એક બે ત્રણ અને ચાર અને પાંચ આ પ્રશ્નોના જવાબ તમારે સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના ચોપડામાં લખી લેવાના રહેશે અને પ્રશ્ન એકથી પાંચ પરીક્ષા માટે તમારે તૈયારી કરવી